હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ચોમાસાની ઋતુમાં સૌથી વધુ સોયાબીન, મગફળી અને કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ આ વાવેતરમાં મોટાભાગે મગફળી તે ખેડૂતની પહેલી પસંદ હોય છે, પરંતુ ક્યારેક વધારે વરસાદને લીધે ખેતરમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સામે આવતી હોય છે અને આ લીધે મગફળી પીળી પડવાની સમસ્યા પણ જોવા મળતી હોય છે. જો કદાચ મગફળીનો પાક પીળો પડી જાય અને તેના પર્ણનો પૂરતો વિકાસ ન થાય તો અમુક સમસ્યાઓ ખેડૂતોને સતાવતી હોય છે. ત્યારે ખેડૂતોએ આ સમસ્યાની કઈ રીતે કાળજી લેવી જોઈએ અને શા માટે આ સમસ્યા સર્જાય છે, તેનો ઉપચાર કઈ રીતે કરવો જોઈએ, આ સમગ્ર બાબતની માહિતી ખેતી નિષ્ણાંત રમેશ રાઠોડ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને જો આપણી મગફળી સતત અઠવાડિયા સુધી પીળી રહે તો આપણે સૌ જાણીએ છીએ કે મગફળીનું પાન છે જે લીલું પાન હોય, હરિત કણની અંદર રહેલું હોય અને પ્રકાશનલીની ક્રિયા કરી અને છોડને ખોરાક પૂરું પાડવા એટલે કે રસોડાનું કામ જો પાન કરતું હોય પણ જો પાન જ પીળું રહે અથવા સફેદ થાય તો આ પ્રકાશનલીની ક્રિયા અવરોધાય, છોડ નાનો રહે અને ઘણી વખત અઠવાડિયા 10 દિવસ સુધી આ સતત પરિસ્થિતિ રહે તો આપણી મગફળી ઉત્પાદન નહીં આપે. તો ગુણવત્તાવાળું ને એકમ દીઠ મેં અગાઉ વાત કરી એમ વધુ ઉત્પાદન લેવા માટે આ પીળાશને અને સલ્ફર અને લો તત્વની ખામીઓને મટાડવા માટેના આપણે ઇલાજ કરવા ખૂબ જરૂરી છે. બીજું એક માર્કેટની અંદર માઇક્રોન્યુટ્રન્ટ સૂક્ષ્મ તત્વોનું ગ્રેડ 4 ખાતર પણ મળતું હોય અને મિત્રો એ 250 ગ્રામનું જે પેકેટ બજારની અંદર મળતું હોય એમાંથી આપણે 10 પંપ કરવાના છે, એટલે 25 ગ્રામ લેખે આપણે નાખીને જો છંટકાવ કરશું તો પણ આ બધા સૂક્ષ્મ તત્વોની ખામીઓને નિવારી શકશું. વારાફરતી આપણી મગફળીની અંદર શેની ખામી છે, ક્યાં તત્વની તકલીફ છે અને એના માટેનો કેવો ઇલાજ કરવાનો છે એ ઇલાજ પ્રમાણે મને લાગે આપણે નિરાકરણ કરવાની જરૂર છે, પણ નિરાકરણ સસ્તું કરીએ. ફરીવાર મેં કીધું એમ કે લો તત્વની ખામી છે તો હીરાકશી અને લીંબુના ફૂલ જેટલું સસ્તું એક પણ નિરાકરણ નથી. એની જરૂર લાગે તો આપણે 2-3 છંટકાવ 10-12 દિવસના ગાળે કરવાના છે. પરંતુ હંમેશા જ્યારે પણ કોઈ પણ ખાતર અથવા સૂક્ષ્મ તત્વો આપીએ તો જમીનમાં ભેજવો ખૂબ જરૂરી છે અને આ તત્વોની જ્યારે તમે પૂર્તિ કરશો પાક અને પાકની તંદુરસ્તી સારી થશે. પાકની અંદર જે આપણે વાત કરીએ એમ પ્રકાશની ક્રિયાની ખૂબ શરૂઆત થશે તો આપણો પાક તંદુરસ્ત, સારો અને ગુણવત્તાવાળું ઉત્પાદન આપવા માટે સક્ષમ બનશે. ત્યારબાદ બીજી એક મહત્ત્વની વાત કે જમીનની અંદર ઘણી વખત પોષક તત્વો લઈ નથી શકતો છોડ, તો જ્યારે આ સતત પાણી ભરાઈ રહેતું હોય, ઓક્સિજનની અવરજવર ન થાય તો એના માટે આંતરખેડ કરી મેં કીધું એમ એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરો આપી અને ત્યારબાદ જે સૂક્ષ્મ તત્વોના ખાતરો આપશું અને એના માટે જે ખાસ કરીને મૂળના વિકાસ માટેની એક ખૂબ સારી જેને ફૂગ કહી શકાય એ માઇક્રોરાઇઝા. માઇક્રોરાઇઝા આપવાથી આપણા મૂળનો વિકાસ સારો થશે, મૂળ જે ખાસ કરીને એની એક્ટિવિટી છે વધારશે, છોડની અંદર ખોરાકની અવરજવર વધશે એટલે છોડ તંદુરસ્ત અને ઉત્પાદન આપવા માટે સક્ષમ બનશે. તો મિત્રો ખાસ કરીને મગફળીની અંદરની જે મને લાગે સમસ્યા છે અથવા જે સમસ્યા આવતા દિવસોમાં આવવાની શક્યતાઓ છે એના માટેના ખેડૂત મિત્રો આપણે અવલોકન કરી આપણા ખેતરની અંદર આપણા પાકનું જોઈ અને એ પ્રમાણેના જ નિયંત્રણના પગલાં ભરજો. ઘણી વખત કોઈ તત્વોની ખામી બીજી હોય, આપણે નિયંત્રણ એનું અલગ રીતે કરતા હોઈ, પછી પરિણામો નથી મળતા, એના બાદ આપણે ઘણી વખત ફરિયાદો, ઘણી વખત ખેડૂતોના મને પણ ઇન્ક્વાયરી અથવા ફોન આવતા હોય કે આ પ્રકારનો ઉપયોગ કરી લીધો, પીળી પડી તો એના માટે કોઈ ફૂગનાશક દવાનો છંટકાવ કર્યો, પાનની કિનારી દાઝતી તો એના માટે બીજી કોઈ જંતુનાશક દવાનો, તો એ બધા નિરાકરણના પગલાં ભરતા પહેલાં પોતે એક સક્ષમ એક મિત્ર ખેડૂત તરીકે આપણે પોતે પોતાના અવલોકન કરીએ. તમને તમારી નજીકના જે પણ આપણા ગવર્મેન્ટ સેન્ટરો છે, સરકારશ્રી દ્વારા આના માટેની ખાસ યુનિવર્સિટીઓ, KVK, ઘણા બધા ડિપાર્ટમેન્ટો, ઘણી બધી એના માટે ટીમો કામ કરી રહી છે, એની સલાહ લઈ અને ત્યારબાદ જ આ બધા નિરાકરણના પગલાં ભરશું તો આપણે ખાસ કરીને ખેતી ખર્ચ ઘટાડી શકશું અને એના માટેનો સારો ઇલાજ પણ કરી શકશું. પ્રાકૃતિક જે મિત્રો કરે છે, જે કોઈ પ્રકારનું કેમિકલ બજારમાંથી લાવી નથી છંટકાવ કરતા, એના માટે ખાસ કરીને ખાટી છાશ અને ગૌમૂત્ર, મને લાગે છે અથવા ગૌમૂત્રની જગ્યાએ જીવામૃત પણ મિત્રો વાપરી શકે. જીવામૃત 1 લિટર અને ખાસ કરીને ખાટી છાશ 1.5 લિટર આ મિશ્રણ કરી અને આ સમસ્યા જે પીળાશની સમસ્યા છે એના માટે જો એક ખેડૂત મિત્રો ઉપયોગ કરશે તો એ ખૂબ સારું નિયંત્રણ મારી દ્રષ્ટિએ પ્રેક્ટિકલી જે મિત્રો ખેડૂતો ખેતી કરે છે એના માટે આ જીવામૃત અને ખાટી છાશ એનું કોમ્બિનેશન કરીને પણ ઉપયોગી થઈ શકે અને એનો ઉપયોગ મિત્રો આપણે કરી શકીએ. તો મને લાગે કે આ જે મગફળીની અંદરની સમસ્યાઓ છે અને મગફળીની અંદર જે ખાસ કરીને પીળાશની કે સફેદ થવાની સમસ્યાઓ, ગંધકની ખામી, લો તત્વની ખામી, એ ખામીઓને આપણે નિવારી શકશું. મગફળી ફરી એકવાર કહું છું કે ગુણવત્તાવાળું સારું ઉત્પાદન લેવા માટે શરૂઆતનું સ્ટેજ ખૂબ અગત્યનું હોય છે. 1-1.5 મહિના સુધી આપણે જે સારવાર કરવાની, નાના બાળકની જેમ આપણી મગફળીને જે સારવાર કરવાની છે એ સારવારમાં ક્યાંય ચૂક ન રહી જાય, ખર્ચ ઓછો થાય અને સારું ઉત્પાદન લઈ શકાય.